અરવલ્લી જિલ્લાથી એક મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. પીએસઆઈ અને બે કોન્સ્ટેબલની બેદરકારી સામે ફરિયાદ નોંધાવી છે. શામળાજી પોલીસે 46 લાખનો દારૂ ઝડપી 2 દિવસ સુધી ફરિયાદ ન નોંધાવવાનો આ મામલો છે, ત્યારે સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરે પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ સામે બેદરકારીની ફરિયાદ નોંધાવી છે. અરવલ્લી પોલીસ વડાએ પીએસઆઈ અને બે કોન્સ્ટેબલને ફરજ મુક્ત કર્યા છે. ભિલોડાની કોર્ટે પીએસઆઈ અને બે કોન્સ્ટેબલના રિમાન્ડ ના મંજૂર કરીને કસ્ટડીનો આદેશ કર્યો છે, ત્યારે જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ ફરમાવતા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી તેઓને ફરજ મુક્ત કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે શામળાજી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ અને બે કોન્સ્ટેબલના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો જે પ્રમાણેના મહત્વના સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે શામળાજી પોલીસે 46 લાખનો દારૂ ઝડપીને 2 દિવસ સુધી ફરિયાદ ન નોંધાવી તો સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરે પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ સામે બેદરકારીની ફરિયાદ નોંધાવી છે. ભિલોડાની કોર્ટે પીએસઆઈ અને બે કોન્સ્ટેબલના રિમાન્ડ ના મંજૂર કરીને કસ્ટડીનો આદેશ કર્યો છે અને જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ ફરમાવતા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી બે કોન્સ્ટેબલ અને પીએસઆઈને ફરજ મુક્ત કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે શામળાજી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ અને બે કોન્સ્ટેબલો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.